વીજની જલ્યાણ સ્કૂલ ખાતે પ્રજાસત્તાક દિનની ભવ્ય ઉજવણી કરવામાં આવી અને વિદ્યાર્થીઓને પ્રથમ નંબરથી ત્રીજા નંબર મેળવનાર વિદ્યાર્થીઓને ઇનામનું વિતરણ કરવામાં આવ્યું. હારીજ નગરપાલિકાના ચીફ ઓફિસર આશીષભાઈ દરજી, નગરપાલિકા સ્ટાફ, પૂર્વ નગરપાલિકા દ્વારા બાબા સાહેબ આંબેડકરને અને સરદાર પટેલની પ્રતિમાનું પણ ફૂલહાર પહેરાવી સ્વાગત કરવામાં આવ્યું. 26 જાન્યુઆરી પ્રજાસત્તાક દિન 2024 તાલુકાની વિવિધ શાળાઓ અને સરકારી સંસ્થાઓને પ્રજાજનો દ્વારા તિરંગાને સલામી અપાઈ. જલિયાણા એજ્યુકેશન ટ્રસ્ટ ખાતે શાળામાં 1-10 ધોરણમાં શાળામાં સારો અભ્યાસ કરનાર અને સારી ટકાવારી લાવનાર વિદ્યાર્થીઓનું પણ આજે સન્માન કરવામાં આવ્યું. શાળાના આચાર્ય, શાળાના ટ્રસ્ટીઓ મિતેશભાઈ ઠક્કર, શૈલેષભાઈ ઠક્કર કાર્યક્રમમાં હાજર રહ્યા હતા અને પ્રજાસત્તાક દિન નિમિત્તે જલિયાણ સ્કૂલ ખાતે વિવિધ દેશભક્તિ કાર્યક્રમ યોજાયા, જેમાં રાષ્ટ્રગીત સાથે તિરંગાને સલામી આપવામાં આવી. તેમજ ધોરણ 10 અને ધોરણ 12માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સારા ગુણ મેળવેલ વિદ્યાર્થીને પ્રથમ નંબરે આવેલ 31,000 અને બીજા નંબરે આવેલ વિદ્યાર્થીને 21,000 ઇનામ આપવામાં આવ્યું. ત્રીજા નંબર પર આવેલ વિદ્યાર્થીઓને 11,000 ઇનામ આપવામાં આવ્યું હતું અને 1-9માં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને પણ પ્રથમ નંબરથી લઈ ત્રીજા નંબર સુધી રોકડ ઇનામ આપવામાં આવ્યું. જલિયાણ એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા બાળકોને રોકડ રકમના ઇનામો આપી ઉત્સાહિત કરવામાં આવ્યા છે. જલિયાણ સ્કૂલના ટ્રસ્ટી શું કહી રહ્યા છે સાંભળો. આજરોજ સ્કૂલમાં 75મો પ્રજાસત્તાક દિનની ઉજવણી કરવામાં આવી. આ પ્રસંગે બાળકોને ઇનામ રૂપે ધોરણ 10 અને 12 એમને જે ફી ભરેલી હતી અને ટ્રાન્સપોર્ટેશન ભરેલું હતું એ પૂરેપૂરું પણ પરત આપેલું છે. એના કારણે બાળકો પ્રોત્સાહિત થાય અને સારું શિક્ષણ મળી રહે. આ વિસ્તારમાં એક સારી યુનિવર્સિટી અને સારી કોલેજ, બે સપના આજે અધૂરા છે. તો આગળ ભવિષ્યમાં આ બે વસ્તુ અમારું ટ્રસ્ટ જલિયાણ એજ્યુકેશન ચેરિટેબલ ટ્રસ્ટ આ વસ્તુ કરી શકે એવી અમે આજે એ લોકો પાસે અપેક્ષા રાખી, મતલબ અમે લોકો એવી વાત મૂકી છે કે અમે આગળ પણ આવો ટ્રાય કરીએ છીએ કે એક યુનિવર્સિટી અને એક કોલેજ અમે આ વિસ્તારમાં લઈ શકીએ. સ્ટાર ન્યૂઝ 7 પાટણ.